गुड आफ्टरनून फ्रेंड्स, धोरण 8 विषय कंप्यूटर पाठ चौथो एक्सेल मेन टॉपिक आप एक्सेल में काम करवा पेज नंबर 62। आज नो टॉपिक छे आपणो के गुण नो सरवाळो करवा माटे फॉर्म्युला नो उपयोग करवा पेज नंबर 92। सपोज कि तमे लोग एक मार्कशीट बनावेली हो, ई मार्कशीट में तमारे टोटल करवो होय गणित हिंदी विज्ञान एसएस आ चारे सब्जेक्ट नो मारे टोटल केवी रीते करवो तेना विषे आज आपणे स्टडी करीशुं। पेज नंबर 92 बुक में जे राख्युं छे ते वाचजो, बुक में ध्यान आपजो। फॉर्म्युला नो उपयोग करीने आपणे पहला विद्यार्थी ना गुण नो सरवाळो करीशुं। पछी एक बॉक्स आपेलुं छे ओरेन्ज कलर नुं के सेव करेली फाइल में करेला फेरफारो सेव करवा। आ बधुं प्रेक्टिकल छे। सौ प्रथम पहेला आपणे आपणी मार्कशीट नी एक्सेल शीट ओपन करी दीधेली छे। हवे आपणे आ गुण नो सरवाळो करवो छे एटले कई कई वस्तु नो उपयोग करशुं तेना विषे आज आपणे पहेला स्टडी करीए। एमां सौथी पहेलो छे उपयोग के फॉर्म्युला। कई कई वस्तु तो याद रखनी है, आपने नोट्स आपेली है कि फॉर्म्युला हमेशा बराबर नी निशानी थी शुरू थाय छे। एक्सेल नी अंदर तमारे कोई पण मैथमेटिकल फॉर्म्युला लखवी होय त्यारे हमेशा पहला बराबर नी निशानी लखवानी पछी ज आगळनी फॉर्म्युला लखवानी। तमे फॉर्म्युला साची लखी छे पण बराबर नी निशानी नहीं करी होय तो तमारी फॉर्म्युला चालशे नहीं। ने मैथमेटिकल कोई पण फॉर्म्युला तमारे एक्सेल नी अंदर लखवी होय અને આઉટપુટ વ્યવસ્થિત જોતું હોય તો હંમેશા સૌથી પહેલા ફોર્મ્યુલા બારની આગળ બરાબરની સાઇન આપણે મૂકશું। પછી શું કહે છે બીજા નંબરનું, જ્યારે તમે સેલમાં ફોર્મ્યુલા એન્ટર કરો છો ત્યારે નેમ બોક્સ ઓપરેશન દર્શાવે છે, તે દર્શાવે છે અને ફોર્મ્યુલા બાર તમે દાખલ કરેલી ફોર્મ્યુલા દર્શાવે છે। આ આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે વધારે આપણને ખબર પડશે। સ્ટેપ્સ આપેલા છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ। સ્ટેપ નંબર 1 શું કહે છે, એક્સેલ શરૂ કરો, તો આપણે એક્સેલ શરૂ કરી દીધેલું છે। સ્ટેપ નંબર 2 શું કહે છે, વર્કશીટમાં માર્કશીટ ખોલો છે, આપણે ઓલરેડી માર્કશીટ ઓપન કરેલી છે। હવે સ્ટેપ નંબર 3 ને ઈ પેલા એક લાઈન આપેલી છે કે પહેલા વિદ્યાર્થીના માર્કનો સરવાળો કરવા એક ફાઈવ કરવા માટે આપેલ રેન્જને સી ફાઈવ થી ઈ ફાઈવ સુધીના ગુણ ઉમેરીશું। એફ ફાઈવ F નામની કોલમ અને 5th નંબરની રો, એટલે કે F કોલમ અને 5th નંબરની રો આ ગુણનો સરવાળો કરવો છે, એટલે આપણે હવે સ્ટેપ નંબર 3 શું કહે છે, F5 માં ક્લિક કરો અને ફોર્મ્યુલા એન્ટર કરો। F5 માં હું ક્લિક કરીશ અને ફોર્મ્યુલા એન્ટર કરીશ, સૌથી પહેલા બરાબરની નિશાની, પછી શું આપેલું છે C5, સી નામની કોલમ, 5th નંબરની રો, એટલે ઓલરેડી મારું ઇંગ્લિશમાં જે પહેલો વિદ્યાર્થી છે અમિત નામનો, એટલે ઇંગ્લિશના માર્કમાં 28 છે એની ફરતે બ્લુ કલરની બોર્ડર આવી ગઈ, પછી પ્લસની સાઇન D5 એટલે અમિતના ગુજરાતીના માર્કની ફરતે લીલા કલરની બોર્ડર આવી ગઈ, વત્તા E5 એટલે કે અમિતના જે મેથેમેટિક્સના માર્ક છે તેની ફરતે પર્પલ કલરની બોર્ડર આવી ગઈ, એટલે કે ત્રણેય સબ્જેક્ટના માર્ક સિલેક્ટ થઈ ગયા। હવે હું શું કરીશ, આપણને સૌથી પહેલા પેજ નંબર 93 ના ડાયાગ્રામમાં જે રીતનું આપેલું છે તે આપણે આપણી રૂપમાં જોઈ શકીએ છીએ। હવે આ શું છે, આખી ફોર્મ્યુલા એક કોલમ 5th નંબર ની રો માં આપણે શું લખ્યું છે કે બરાબર ની સાઇન C5 વત્તા D5 વત્તા E5, તો જે ફોર્મ્યુલા લખેલી છે તે આપણને ક્યાં બતાવે છે, ફોર્મ્યુલા ની બોક્સ માં, અને અહીંયા શું બતાવે છે તો કે સમ બતાવે છે। F5 નેમ બોક્સ માં F5 શું બતાવે, તમારું જે કરંટ એક્ટિવ સેલ કયું છે તે આપણને બતાવે છે, C5 વત્તા D5 વત્તા E5। પછી શું કે છે, યાદ રાખો ઘણી નોટ્સ આપેલી છે કે ફોર્મ્યુલામાં તમે જે સેલ એડ્રેસ ટાઈપ કરો છો કે તરત જ તે દરેક સેલ રંગીન બોર્ડર સાથે દર્શાવાય છે। આપણે આ સેલની અંદર જે કંઈ પણ ફોર્મ્યુલા લખીએ છીએ અને સેલનું એડ્રેસ લખીએ છીએ તે સેલનું એડ્રેસ આપણને રંગીન બોર્ડરમાં દેખાય છે। ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ દઉં,
फाइव में लिखू छू तो सी फाइव नी फरते मारे ब्लू कलर नी बॉर्डर आवी गई। पछी मैं वत्ता करीने डी फाइव लिखू तो डी फाइव नी अंदर पण मारे ग्रीन कलर नी बॉर्डर आवी गई। पछी वत्ता ई फाइव एटले ई फाइव ई नी फरते पण मारे बॉर्डर आवी गई। एना पछीनी लाइन में नेम बॉक्स ऑपरेशन दर्शावे छे। ऑपरेशन शू दर्शा आ जे नेम बॉक्स छे ते शू दर्शावे छे सम नामनु ऑपरेशन दर्शावे छे। अने फॉर्म्युला बार मां तो जे आ फॉर्म्युला बार आखी आपणे लांबी आपेली छे दिस दर्शावे छे तो के तमे जे सेल नी अंदर जे कई वस्तु लखेली छे ते आपणे फॉर्म्युला बार नी अंदर दर्शावे छे। एना पछीना पेज ऊपर पेज नंबर 94 શું કહે છે ડાયાગ્રામમાં તો ચિત્ર સ્ટેપ નંબર 4 આપેલું છે કે એન્ટર કી દાબો એટલે F5 માં તમે ફૂલ ગુણ જતાણું જોશો અને હવે પછી F6 એક્ટિવ કરો। હવે હું F એન્ટર કી આપું છું એટલે કે જે અમિતના માર્ક છે તે મારે ગણાઈ ગયા। એ જ રીતે મારે અંકિતાના ગણવા છે તો સૌથી પહેલા આપણે અંકિતાના માર્ક ગણી લઈએ। અંકિતાના માર્ક કયા છે સી નામની કોલમ અને સોરી સૌથી પહેલા બરાબર ની સાઈન સી નામની કોલમ અને કેટલા નંબર ની રો છે તો 6 નંબર ની રો વત્તા ડી કોલમ 6 નંબર ની રો વત્તા ઈ કોલમ અને 6 નંબર ની રો એટલે 3 3 મારા સેવ એક અંકિતાના 3 માર્ક એટલે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી 3 માર્ક સિલેક્ટ થઈ ગયા છે અને હું શું કરીશ એન્ટર કી દબાવીશ। એ જ રીતે દેવના સી નામની કોલમ 7th નંબરની રો વત્તા ડી નામની કોલમ 7th નંબરની રો વત્તા કેમ ન આવ્યું કેમ કે આપણે બરાબરની સાઈન કરેલી હતી નહીં હવે આવ્યું હા 7 વત્તા ઈ 7 હવે શું કરીશ એન્ટર। એ જ રીતે બરાબરની સાઈન સી નામની કોલમ 8th નંબરની રો વત્તા ડી નામની કોલમ 8th નંબરની રો વત્તા ઈ નામની કોલમ 8 નંબરની રો પછી એન્ટર કી। એ જ રીતે લાસ્ટમાં બરાબરની સાઈન સી નામની કોલમ 9th નંબરની રો વત્તા ડી નામની કોલમ 9th નંબરની રો વત્તા એ ભૂલથી આપણે એન્ટર દબાવી દીધું। બરાબરની સાઈન સી નામની કોલમ 9th નંબરની રો વત્તા ડી 9 વત્તા ઈ 9 હવે તો કરી એન્ટર કી તો દરેક વિદ્યાર્થીના માર્ક મને અહીંયા બતાડે છે જે આપણે સ્ટેપ નંબર જે આપણે એક ડાયાગ્રામ આપેલો છે નહીં પણ આપણે આપણી સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ। પછી સ્ટેપ નંબર 5 શું કે જે ફરી F5 કી દબાવો છો આપણે ઓલરેડી કરેલું છે તો પેજ નંબર 95 માં શું કે છે કે નેમ બોક્સમાં સેલ એડ્રેસ F5 દર્શાવે છે। F5 ફોર્મ્યુલા બાર બરાબર C5 વત્તા D5 વત્તા E5 દર્શાવશે અને સેલમાં F5 માં આ બધું આપણે કરી લીધેલું છે ઓલરેડી। હવે સ્ટેપ નંબર 6 શું કહે છે કે ફેરફાર સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબારની અંદર જે સેવ નામનું બટન છે તેના પર મને ક્લિક કરવાનું કહે છે એટલે જે મેં નવા ચેન્જીસ કરેલા છે જે માર્ક એડ કરેલા છે સોરી ટોટલ એડ કરેલો છે તે મારો આવી જશે। ફરીથી આપણે ટોટલ કરી લઈએ તો આપણે શું આજે શીખ્યા સરવાળો કેવી રીતે કરવો। સૌથી પહેલા મારે અમિતના ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દીના કરવા છે કપલ એટલે કે સૌથી પહેલા જ્યાં કરવા હોય તે મેં કર્સર રાખી દીધું બરાબરની સાઈન પછી સી નામની કોલમ 5th નંબરની રો સી ફાઈવ વત્તા ડી ફાઈવ વત્તા ઈ ફાઈવ પછી માર્ક લખાઈ જાય મારા કોલમ ને રો લખાઈ જાય પછી શું કરવાનું એન્ટર કી દબાવવાનું આવી ગયું। પછી સી 6 બરાબર ની સંખ તકલી ગયા સી 6 વત્તા ડી 6 વત્તા ઈ 6 પછી બરાબર ની સાઈન સી 7 વત્તા ડી 7 વત્તા ઈ 7 એન્ટર સી બરાબર ની સાઈન સી 8 વત્તા ઈ 8 વત્તા ઈ 8 બરાબર ની સાઈન સી 9 વત્તા ડી 9 વત્તા ઈ 9 આ શું કર્યું આપણા માર્ક નો
ટોટલ કર્યો ને પછી તમે કઈ પણ ચેન્જીસ કરો છો ને સેવ કરવું હોય તો હું શું કરી ક્વિક એક્સેસ ટૂલ માંથી સેવ કરીશ અથવા તો ઓફિસ બટન માંથી પણ હું સેવ કરી શકું છું. હવે હું શું કરીશ આ ફાઈલને બંધ કરી દઈશ. ફરીથી એકવાર જોઈ લઉં કે ફાઇલ મારી સેવ થઈ છે કે નહીં. ઓપન થઈ ગઈ માર્કશીટ. તો ટોટલ મારા બધે બધા માર્કના ટોટલ સેવ થઈ ગયેલા છે. આજે આપણે શું ભણ્યા કે કોઈ પણ ગુણનો સરવાળો કરવા માટે ફોર્મ્યુલાનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે આપણે ભણ્યા. તો આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.